ખાના નંબર 142 ઉપર આપણે પહોંચ્યા છીએ કે જાતે કરો અને ચર્ચા કરો. તો આ વસ્તુ આપણે ઘરે જાતે કરવાની છે, બહુ કઈ સાધન સામગ્રી નથી આમાં, પ્રાચી લીટા ને જ પડવાના બેટા. શું છે કે છેલ્લા એક મહિનાના સમાચાર પત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી એકઠા કરો. એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચોટાડો, વર્કરમાં ચર્ચા કરો. તો આપણે જુદા જુદા પાણીના સંકટ વિશે આપણે જોયું હતું સમાચાર પત્રોમાં કે ઘણી જગ્યાએ પાણી કેવું હોય છે, પ્રદૂષિત હોય છે, ઘણી જગ્યાએ પાણી હોતું નથી, કુવા ખાલી થઈ ગયેલા હોય છે, ઘણી જગ્યાએ હોય છે, એવું બને છે ને. હવે આગળ છે, તમને ક્યારે ઝાડા અને ઉલટી થયા છે? બોલો, તમને ક્યારે ઝાડા ઉલટી થયા છે, હા કે ના? ક્યારે થયા હોય કે આપણે જયારે પીવાના પાણીમાં કઈક એવું આવી ગયું હોય, કાં તો આપણે શું કહેવાય બીમાર પડ્યા હોઈએ, ખાવામાં કઈક એવું આવી ગયું હોય તો આપણને ઝાડા ઉલટી થતા હોય છે. ઝાડા ઉલટી થયા હોય ત્યારે તમને કેવું લાગતું હોય છે? ઝાડા ઉલટી થયા હોય તમને તો તમને કેવું લાગતું હોય? બેચેની લાગતી હોય, અશક્તિ જેવું લાગતું હોય છે ને. કેમ કે ઝાડા ઉલટી થાય એટલે શરીરમાંથી શું થાય, પાણી બહાર નીકળી જાય, શરીરમાં પાણી ઓછું થાય એટલે આપણને અશક્તિ લાગવા માંડે, બેચેની થવા માંડે. જયારે ઝાડા ને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવાનું મહત્વનું છે. તો આપણે હમણાં જોયું, મેં કીધું એ પ્રમાણે કે આપણે ઝાડા ઉલટી થાય એટલે આપણા શરીરમાંથી શું થાય, પાણી ઓછું થઈ જાય. પાણી ઓછું થાય એટલે આપણને શું લાગે, અશક્તિ થાય. અશક્તિ તો આ પાણીની પૂર્તિ કરવા માટે આપણે શું કરવું પડે, તો એના માટે તમને નીચે એક સરસ મજાનો નુસ્ખો આપ્યો છે, તમને બધાને ભાવશે. ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ. મીઠું અને ખાંડ કેમ ભેળવવામાં આવે છે? તો આપણે શરીરમાં પાણી સાથે સુગર એટલે કે ખાંડ, આપણે સુગર શરીરમાં સુગર જરૂરી હોય છે, એને ગ્લુકોઝ કહેવાય. શું કહેવાય સાયન્ટિફિક ભાષામાં શું કહેવાય એને? ગ્લુકોઝ. તો શરીરમાં આપણે ગ્લુકોઝ જરૂરી છે. ગ્લુકોઝ માંથી આપણા શરીરને શું મળે, ઉર્જા મળે. શું મળે? ઉર્જા મળે. ને ઉર્જા મળે તો આપણે સારી રીતના કાર્ય કરી શકીએ, બરાબર. તો એક ગ્લુકોઝ મેળવવા માટે આપણે ખાંડ ઉમેરવી જરૂરી છે. તો આપણે મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવતા શીખવાનું છે. તો શું કરવાનું છે કે એક પ્યાલો છે, એમાં શું કરવાનું છે, ઉકાળેલું પાણી લેવાનું છે. કેવું? ઉકાળેલું. કેમ ઉકાળેલું? તો આપણે આગળ ચર્ચા કરી હતી કે ઉકાળીએ તો પાણીમાં જે બેક્ટેરિયા રહેલા હોય એ શું થાય, મરી જાય. હવે ઉકાળેલા પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી જ મીઠું નાખવાનું છે. કેટલું? ચપટી. એક ચમચી ના નાખી દેતા ને પાણી ખારું થઈ જશે. કેવું થઈ જશે? હા, ખારું થઈ જાય. તો આપણે થોડુંક જ મીઠું નાખવાનું, એક ચપટી જેટલું, અને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી આ મિશ્રણને ચાખવાનું છે. પાણી આપણા આંસુ કરતા વધારે ખારું થવું જોઈએ નહીં, એટલે કે મીઠું કેવું માપનું નાખવું જોઈએ, વધારે મીઠું નાખવું જોઈએ નહીં. જ્યારે વ્યક્તિને ઝાડા ને ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવવું. પાના નંબર 143 પર જુઓ. સાથે હળવો ખોરાક આપવો જોઈએ. તો ખોરાકમાં કેવો લેવો જોઈએ? હળવો. ભારે ખોરાક લેવો જોઈએ નહીં. હળવા ખોરાકમાં શું આવશે તમારે? ખીચડી છે, ભાત દાળ છે, એ હળવા ખોરાકમાં આવશે. નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જોઈએ. થોડી દવા લેવી પણ જરૂરી છે, તે ઘરાક બનાવેલ પણ હોય શકે છે.
જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડોક્ટર ની સલાહ લેવી મહત્વની છે. તો આપણને ઝાડા ઉલટી થયા હોય ને આપણે આટલો ઉપચાર કરીએ તો પણ આપણે ઝાડા ઉલટીમાં કોઈ ફેરફાર થતો ના હોય તો આપણે ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. શાની સલાહ લેવી જોઈએ? ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. આગળ છે શાળામાં પાણીની માહિતી. તો આપણે જે શાળા છે એમાં પાણીની માહિતી લેવાની છે તો શું કરવાનું છે? વર્ગના વિદ્યાર્થીઓના 3 જૂથ પાડી દેવાના છે. આ એક પ્રવૃત્તિ છે. શું છે? પ્રવૃત્તિ છે. એક જૂથ શાળાના પીવાના પાણીની ગોઠવણી વિશે જાણકારી મેળવે, બીજું જૂથ શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે જાણકારી મેળવે, ત્રીજું જૂથ વર્ગના બાળકોને થયેલ બીમારી વિશે જાણકારી મેળવે. તો આ 3 જૂથ હતા, એમના કાર્ય સોંપી દીધા છે. કયા કયા કાર્યો છે? તો પહેલું જૂથ છે એ આપણે શાળામાં પાણી, જે પીવાનું પાણી છે ક્યાંથી આવે છે, શું છે શું નહીં, એની જાણકારી લેવાની છે. બરાબર છે. બીજું જૂથ છે એ શું કરવાનું છે? શૌચાલયની એટલે કે જે આપણે બાથરૂમ સંડાસની સગવડમાં પાણી ક્યાંથી આવે છે એની માહિતી લેવાની છે. અને ત્રીજા જૂથને શું કરવાનું છે? કે જે વર્ગમાં કોઈ વિદ્યાર્થી બીમાર પડ્યું હોય તો એને શાની બીમારી છે એની વિશે માહિતી મેળવવાની છે. નીચે આપેલા પ્રશ્નો દરેક જૂથને માહિતી એકઠી કરવા મદદરૂપ બનશે. બરાબર. તો પહેલું જૂથ છે તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે. તો આપણે શાળામાં પાણી ક્યાંથી આવે છે? નળ, ટેન્ક, હેન્ડપંપ કે અન્યથી? તો નળમાંથી. તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લો છો? તો આપણને ખબર છે આપણે પીવા માટેનું પાણી ક્યાંથી લઈએ છીએ? નળથી. બેટવીક લીટા નથી કરવાના બેટા. અવાજ આવે છે ને મારો? આગળ જોઈએ. જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો? તો આપણે જો નળ, માટલું કે હેન્ડપંપ ન હોય તો આપણે શું કરવું પડે? પાણી માટે ટેન્કરો બોલાવવી પડે. શું કરવું પડે? ટેન્કરો બોલાવવી પડે. સનાયા બોલો. દરેક હા. આગળ છે બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે. તો આપણને ખબર છે કે બધા નળ અને હેન્ડપંપમાં પાણી હોતું નથી. ઘણી વખત હોય પણ ખરું અને ઘણી વખત હોતું નથી. જો ટાંકી ખાલી થઈ ગઈ હોય તો નળમાં પાણી આવતું નથી હોતું. પછી આપણે શું કરીએ છીએ? ટાંકી ભરતા હોઈએ છીએ. આગળ છે કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો તમે શું કરશો? તો જો નળ લીક થતો હોય તો આપણે શું શિક્ષકનું ધ્યાન દોરીશું અને પ્લમ્બરને બોલાવીને એને રિપેર કરાવડાવીશું. કેમ કે આપણને ખબર છે કે પાણીનું એક ટીપું પણ આપણા જીવન માટે જરૂરી છે. બીજું, બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે. આપણે માટલાનો ઉપયોગ કરતા નથી પણ આપણે જગ છે તો જગ એ બધા પાણીથી ભરેલા છે, એના ઉપર ઢાંકા છે કે નહીં એના વિશે માહિતી મેળવવાની છે. તો આપણે સ્કૂલમાં જે જગ હોય છે મોસ્ટલી ભરેલા હોય છે, પણ જો બપોર પડતા પડતામાં ખાલી થઈ જાય તો આપણે વર્ગ શિક્ષકને કહીએ છીએ અને આપણે ભરાવડાવી દઈએ છીએ. આગળ છે જગ અને પાણી ભરવા બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે? તો આપણે જે જગ છે એમાં પાણી આપણે ચકલી દ્વારા લેતા હોઈએ છીએ, પણ એમાં ચકલીથી પાણી શામાં લેતા હોઈએ છીએ? આપણે પ્યાલામાં. તો એ પ્યાલા રોજ સાફ થતો હોય છે કે નહીં એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો એ પ્યાલો રોજ સાફ થતો હોય છે. પાણીને પીવા લાયક કેવી રીતે બનાવાય છે?
તો આપણે શાળામાં જે પીવાનું પાણી હોય છે આપણે વોટર પ્યુરિફાયર થી પીવા લાયક બનાવીએ છીએ. માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય? જો આપણે અહીંયા માટલામાં માટલાનો ઉપયોગ થતો નથી, પણ ઘરે આપણે જો માટલું હોય તો ડોયા વગર પાણી લઈએ તો શું થાય? આપણે જે હાથમાં જે કઈ ચોટ્યું હોય આંગળીઓ પર, તો આંગળીઓ ભીંજાય એટલે કે પાણી કેવું થાય, ગંદુ થતું જાય. પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે? તો આપણને ખબર છે કે જે પીવાના નળ અને જગની આજુબાજુ હોય છે એને કેવી રાખવામાં આવે છે? કોરી રાખવામાં આવે છે. બોલો મેત્વિક, અવાજ આવે છે મારો? આગળ છે, શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો, વિચારો અને ચર્ચા કરો. તો પહેલો પ્રશ્ન છે, વિચારો અને ચર્ચા કરો માં પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે? મેત્વિક, આપણે પાણી પીએ છે ત્યાં જગ્યા કેમ ગંદી થતી હોય છે? તો આપણે પાણી પીતા હોઈએ પછી ત્યાં પાણી દોડાયું હોય તો ત્યાં આપણે ચપ્પલ લઈ પહેરીને ઉભા હોઈએ તો પાણી ના લીધે ચપ્પલ ભીના થાય, એના લીધે શું થતું હોય છે? ચપ્પલ માં જે માટી બાટી ચોટી હોય એ ત્યાં જ રહી જતી હોય છે ને તે જગ્યા કેવી થતી હોય છે? ગંદી થતી હોય છે. બીજો પ્રશ્ન છે, આ જગ્યા સાફ રાખવા માટે આપણે શું કરી શકીએ? તો આપણને ખબર છે કે જગ્યા જો સાફ રાખવી હોય તો આપણે શું કરવું જોઈએ કે જેટલું પાણી પીવું હોય એટલું જ પાણી ગ્લાસમાં લેવું જોઈએ. બરાબર, જો વધ્યું હોય પાણી તો આપણે આજુબાજુમાં જે ડોલ હોય એમાં નાખી દેવું જોઈએ. બીજું, પાણીનો નળ જો લીક હોય તો એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આગળ છે, શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો, વાસણો અથવા માટલા અને ડોયા કેટલી વાર, એટલે કે દિવસમાં એક વાર બે વાર સાફ કરાય છે, તેને કોણ સાફ કરે છે? તો આપણને ખબર છે કે જો પ્યાલા અને ડોયા હોય છે એ આપણે એક થી બે વખત સાફ થતા હોય છે, અને એ કોણ સાફ કરતું હોય છે? તો આપણે જે સ્કૂલના જે પ્યુન છે, પટાવાળા છે, એ સાફ કરતા હોય છે. પ્રશ્ન છે, તમારી શાળામાં કેટલા બાળકો છે? કેટલા નળ માટલા અથવા હેન્ડપંપ છે તે બાળકો માટે પૂરતા છે? તો હા, આપણી શાળામાં શું છે, જગ મૂકેલા છે અને બીજા બારની સાઈડ નળ મૂકેલા છે. નળ કેટલા મૂકેલા છે? ચાર, બે પીવાના પાણીના છે અને બે હાથ ધોવા માટેના છે. તો આપણી સ્કૂલમાં બાળકો કેટલા છે? તો બાળકો આપણા સ્કૂલમાં કેટલા છે? 500 બાળકો છે. કેટલા? આગળ પ્રશ્ન છે, પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે? તો એ આપણે કોણ સાફ કરે છે? પ્યુન સાફ કરે છે. કોણ સાફ કરે છે? પ્યુન. નીચે દોરાયેલું પાણી ક્યાં જાય છે? તો આપણે જે નળ રાખ્યા છે, પાણી જે નીચે દોરાય છે ક્યાં જાય છે? ગટરમાં જાય છે. ક્યાં જાય છે? ગટરમાં જાય છે. જૂથ બે ની પ્રવૃત્તિ આપણે કાલે જોઈશું, આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર, તો આ પ્રશ્નો જે તમારે છે જૂથ એક ના, એ તમારે નોટબુકમાં લખવાના છે.